સાપુતારાના નવાગામ તળાવમાં માતા સાથે કપડા ધોવા માટે તળાવે ગયેલી બે સગીર વયની બહેનોએ ડૂબી જવાના કારણે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી છે સાપુતારાના સાંઈ બજાર ખાતે રહેતા રાજપત પુલેરીની પત્ની તેની અઢાર વર્ષીય પુત્રી શિવાની અને તેર વર્ષીય પુત્રી અંજલિને લઈને નવાગામના તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હતી આ વખતે માતા કપડાં ધોતી વખતે તે બંને પુત્રીઓ તળાવમાં ડૂબી જતા બંનેના મોત નિપજ્યા હતા આ બનાવની જાણ થતાં જ મામલતદાર પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે સ્થાનિક તરવૈયાઓએ બંને બહેનોને પાણીમાંથી બહાર કાઢી સાપુતારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતા ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કરતા પોલીસ દ્વારા બંને બહેનોની લાશને પીએમ માટે સ્મશાન ગૃહ સીએચસી ખાતે મોકલી આપવામાં આવી હતી એકસાથે બે બહેનોના ડૂબી જવાના કારણે મોત નિપજતા સાપુતારામાં અરેરાટી વ્યાપી જવા પામી હતી